ભારતના બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વિષયમાં તૈયારી ક્યાંથી કેવી રીતે શરૂ કરવી એના માટે સૌથી પહેલી સલાહ છે મારી, અને તે નોંધી તો નોંધી લેજો કે 11માં અને 12માં ધોરણની રાજ્ય વ્યવસ્થા જે આપણે બુક આવે છે આર્ટ્સમાં આવે છે, 11 અને 12ની રાજ્ય વ્યવસ્થા જે એક અગત્યની બુક બની રહે, જે આપણે બંધારણ સમજવાનું શરૂ કરીએ એની પહેલા અથવા કોઈ આડુંઉડું મટીરિયલ કોઈ પણ રેફરન્સ બુક વાંચીએ એ પહેલા તમારે 11-12ની રાજ્ય વ્યવસ્થા એમાંથી વાંચવું જોઈએ. આમ તો 6-10ની સામાજિક વિજ્ઞાનની અંદર પણ સામાન્ય રીતે જે નાગરિક શાસ્ત્રના અમુક ટોપિક છે કે જેને આમાં આવરી લેવામાં આવે છે, પરંતુ 11માં 12માંની રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં થોડું ઊંડાણપૂર્વક એના વિશે વિગતો આપેલી છે. બીજું એના ઉપરાંત અત્યારે માર્કેટમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે, પણ હું ખાસ કરીને ભારતની રાજ્ય વ્યવસ્થા જે બુક છે એ તમને રિફર કરીશ. કોઈનું માઇક ચાલુ હોય તો બંધ કરજો. અરૂભા તમારું માઇક ચાલુ છે, બંધ કરજો. યસ, તો હા, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા સંદર્ભે સૌથી પહેલી બાબત કહું, આપણા મનમાં જે સવાલ હોય છે જયારે બંધારણ વિશે આપણે તૈયાર કરીએ અથવા ચાલુ કરીએ ત્યારે આપણા મનમાં એવા સવાલો થાય છે કે આર્ટિકલ કેવી રીતના યાદ રાખવા, પછી એની અંદરની ઘણી વાર વિગતો હોય તો એ વિગતોના સંદર્ભે આપણને ગૂંચવણ થતી હોય તો એ બાબત પણ આપણે મૂંઝવતી હોય છે બંધારણમાં. તો અહીંયા સૌથી પહેલી બાબત એ કે જ્યારે તમે બંધારણ વિષય શરૂ કરો તો એ પહેલા મેં આગળ કીધું એ પ્રમાણે 11-12ની રાજ્ય વ્યવસ્થા બુક ખાસ વાંચવી, અને ત્યારબાદ સૌથી પહેલું બંધારણના જે ભાગ છે એ ભાગના નામ અને કયા ભાગમાં કેટલેથી કેટલા આર્ટિકલ આવે છે જે તૈયાર કરવું જોઈએ, બંધારણના દરેક ભાગના નામ અને કયા ભાગની અંદર કેટલેથી કેટલા અનુચ્છેદ આવે છે એ બાબત આપણે તૈયાર કરવી જરૂરી છે. શા માટે હું આ કહીશ એનું કારણ સમજો. અહીંયા એક મારી થિયરી છે કે અગર કોઈ આર્ટિકલ તમે એક એક આર્ટિકલ ગોખવા જશો તો યાદ નહીં રહે, પરંતુ અગર તમે આખા બંધારણના અલગ અલગ ભાગના નામ યાદ રાખીએ અને કયા ભાગમાં કયાથી કયા આર્ટિકલ આવે જો એ યાદ રાખ્યું તો તમને આર્ટિકલ યાદ રાખવા સરળ પડશે. ઉદાહરણ તરીકે અહીંયા કહું તો ભારતના બંધારણનો પહેલો ભાગ છે સંઘ અને તેના પ્રદેશો, જે આર્ટિકલ 1 થી 4ની વચ્ચે સમાવેશ કરવામાં આવે છે એની જે વિગતો છે. પછી એવી જ રીતના બીજો ભાગ છે નાગરિકતા, જેમાં આર્ટિકલ 5 થી 11ની અંદર નાગરિકતા સંદર્ભેની બાબતો છે એ આપેલી છે. પછી ભાગ ત્રીજો છે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, જેમાં આર્ટિકલ 12 થી 35ની વચ્ચે અલગ અલગ 6 પ્રકારના અધિકારો છે. હવે જો અહીંયા માનો કે હવે તમને આટલી જ વસ્તુ ઉદાહરણ તરીકે તમે સમજ્યા, ત્રીજો ભાગ છે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ, તો માનો કે એક્ઝામમાં કોઈ સવાલ પૂછાણો કે કયા અધિકાર માટે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તમને એટલી તો પહેલાથી ખબર હશે કે ભાઈ મૂળભૂત અધિકારો તો આર્ટિકલ 12 થી 35માં છે, એટલે સ્વાભાવિક છે કે 4 ઓપ્શનમાંથી તમે એવા 1 કે 2 ઓપ્શન તો તમે ઓડ વન આઉટ કાઢી શકો કે જે એના સાથે સંલગ્ન ન હોય, એટલે કે આર્ટિકલ 12 થી 35 વચ્ચે ના આવતા હોય. ઉદાહરણ તરીકે એક પ્રશ્ન બનાવીને તમને કહું તો તમને સમજાશે. ઉદાહરણ તરીકે પહેલો સવાલ આ રીતના પૂછાયો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ નો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો. હવે ત્યાં તમારી સામે 4 ઓપ્શન આપ્યા છે કે આર્ટિકલ 16, આર્ટિકલ 14, આર્ટિકલ 28 અને એક આપ્યું છે આર્ટિકલ 48. તો તમે માનો કે એક ઓપ્શન છે આર્ટિકલ 48, એને તો તમે ઓડ ઓન આઉટ કાઢી શકો, માનો કે સીધું તમને ખબર નથી તો તમે સીધે સીધું એ આર્ટિકલને એમાંથી રિમૂવ કરી શકો અને બાકીના 3 ઓપ્શન છે જેના કારણે તમે ક્લોઝ પહોંચી શકો જવાબની. બીજું કે જો ભાગના નામ અને કયા ભાગમાં કેટલાથી કેટલા આર્ટિકલ આવે છે ખાલી આટલી જ વસ્તુ તૈયાર કરવાથી તમને આટલો ફાયદો થતો હોય તો આગળ જઈ અને જ્યારે તમે દરેક ભાગની અંદર જે અગત્યના આર્ટિકલનું પણ વિભાજન કરો તો આ ખાસ બહુ મહત્વનું બની રહે. ઉદાહરણ તરીકે મૂળભૂત અધિકારો આર્ટિકલ 12 થી 35માં આપ્યા છે, આર્ટિકલ 12 થી 35, તો એનું પણ વિભાજન થાય કે સૌથી પહેલો અધિકાર કયો, તો કે સૌથી પહેલો અધિકાર છે સમાનતાનો અધિકાર. 14 થી 18 આર્ટિકલ વચ્ચે સમાનતાના અધિકારનો ઉલ્લેખ કરેલ છે. પછી બીજો મહત્વનો અધિકાર કયો છે, સ્વતંત્રતાનો અધિકાર, તો આર્ટિકલ 19 થી 22માં સ્વતંત્રતાના અધિકારનો ઉલ્લેખ કરેલ છે. પછી એવી જ રીતના ત્રીજો અધિકાર છે, ખાસ કરીને કહું અને આની અંદર તમે વિભાજન કરી શકો આ રીતના, ધારો કે આર્ટિકલ 14 થી 18 સમાનતાનો અધિકાર યાદ રાખ્યું તો એનો મતલબ કે તમે આગળ સમાનતાના અધિકારના પ્રશ્નો કોઈ પણ પૂછાય તો તમને એટલી તો ખબર હશે કે 14 થી 18ની વચ્ચે આવે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે સૌથી પહેલા ભાગના નામ કર્યા, પછી કયા ભાગમાં કેટલેથી કેટલા આર્ટિકલ્સ આવે છે એ કર્યું, અને પછી જો કોઈ મોટો ભાગ છે તો એનું પણ પેટા વિભાજન કર્યું. ખાસ કરીને તમને આપણું જે મટીરિયલ છે એની અંદર એના ચાર્ટ્સ પણ આપેલા છે જે યાદ રાખવા માટે તમને ઉપયોગી બને. પણ એટલું ખાસ યાદ રાખજો કે બંધારણ વિશે તૈયાર કરવા માટે આ પાયાની બાબત છે, 11માં 12માંની રાજ્ય વ્યવસ્થા અને ત્યારબાદ ભાગના નામ અને કયા ભાગથી કયા કેટલા આર્ટિકલ અથવા કયા ભાગમાં કેટલેથી કેટલા આર્ટિકલ આવે. બીજું એના ઉપરાંત
બંધારણની અંદર તમે ત્રણ બાબતનું ખાસ વિભાજન કરી શકો, જેમાં સૌથી પહેલું વિભાજન કહું તો જે બંધારણમાં અગત્યના પદો આપેલા છે, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એટર્ની જનરલ, પછી એવી જ રીતના રાજ્યની અંદર હોદ્દાઓ હોય તો રાજ્યપાલ, મુખ્યમંત્રી, પછી એના ઉપરાંત મુખ્યમંત્રી, મંત્રીમંડળ, હાઈકોર્ટના ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, આ બધા જે અલગ અલગ પદો છે એ પદોમાંથી મેક્સિમમ સવાલ પૂછાતા હોય. અને અહીંયા હું ખાસ કરીને જે પદ તૈયાર કરવાના હોય એના માટે એક સલાહ આપીશ કે જે હંમેશા હું અનુસરતો, હું કોઈ પણ પદ તૈયાર કરવા માટે એક ચાર્ટ તૈયાર કરીશ સૌથી પહેલા, કે જેમાં એક બાબત કે એ પદ ધારણ કરવા માટે વ્યક્તિમાં શું લાયકાત હોવી જોઈએ. આ નોંધો હોય તો નોંધજો, તો હું થોડું ધીરે બોલીશ કે કોઈ પણ પદ તૈયાર કરવું છે બંધારણ હેઠળનું, આપણા દેશમાં કોઈ પણ રાજ્ય વ્યવસ્થાનું કોઈ પણ પદ તૈયાર કરવું હોય તો એનો ક્રમ આ હોવો જોઈએ. સૌથી પહેલી બાબત કે એ પદ ધરાવવા માટે લાયકાત શું હોવી જોઈએ. આ ઉદાહરણ તરીકે તમને એક રાષ્ટ્રપતિના પદને ધ્યાનમાં લઈને જ અહીંયા એ બાબત સમજાવીશ. ધારો કે ભારત દેશના રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટે લાયકાત શું હોવી જોઈએ. જો લોકો મોટા ભાગે સામાન્ય લાયકાત તૈયાર કરશે કે ભાઈ ખાલી ઉંમર વર્ષ યાદ રાખશે અથવા એક્સ વાય ઝેડ, પણ જયારે કોઈ ક્વેશ્ચન અઘરો બનાવવો હોય તો થોડું ડિટેલમાં કે ડેપ્થમાં જઈને પ્રશ્નો બનાવે તો એવા પ્રશ્નનો જવાબ ના આપી શકાય. તો મેં જે તૈયાર કર્યું, ધારો કે રાષ્ટ્રપતિ બનવા માટે શું લાયકાત હોવી જોઈએ, કે ભાઈ સૌથી પહેલું ભારત દેશનો નાગરિક અને મૂળ ભારતીય હોવો જોઈએ. બીજું કે તે 35 વર્ષ કે તેથી વધુ હોવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ હોવાનો હોવો જોઈએ. ત્રીજી બાબત કે લોકસભાનો સભ્ય બનવાની અન્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. જો અહીંયા અન્ય લાયકાતનો મતલબ આમ તો લોકસભાનો સભ્ય બનવા માટે 25 વર્ષ કે તેથી વધુ હોય, પણ લોકસભાનો સભ્ય બનવા માટેની અન્ય લાયકાત એટલે શું એ પણ આપણે થોડું વધારે ડિટેલમાં જઈને જોવું જોઈએ. ઉદાહરણ તરીકે એના કી વધારે આગળ જઈએ તો લોકસભાનો સભ્ય બનવા માટે અન્ય લાયકાતમાં શું આવશે, તો કે સૌથી પહેલું કે એ વ્યક્તિ આ ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં એનું નામ નોંધાયેલું હોવું જોઈએ. બીજું કે એ વ્યક્તિ કોઈ એવા ગુનામાં દોષિત સાબિત થયેલો ન હોય, જેના એના માટે આખું લિસ્ટ પણ આવે કે આટલા આટલા આ પ્રકારની કલમોની હેઠળ જો એ દોષિત સાબિત થયો હોય તો એ લોકસભાનો સભ્ય બનવા માટે લાયકાત રહેતો નથી, લાયકાત ધરાવતો નથી. તો એ લોકસભાનો સભ્ય બનવા માટે લાયક ન હોય તો રાષ્ટ્રપતિ બનવા માટે પણ એ લાયક રહેશે નહીં. પછી એના ઉપરાંત ખાસ કરીને કહું તો રાષ્ટ્રપતિ પદમાં એના ઉપરાંત જે લાયકાત સિવાય પણ અન્ય બાબતો આવે છે, જેમ કે એને એ હોદ્દા માટે ઉમેદવારી પત્ર નોંધાવવું હોય તો એને એવા કમસે કમ 50 લોકો એના નામને પ્રપોઝ કરવા જોશે અને 50 લોકો એના નામને સમર્થન આપવા જોશે. એટલે અહીંયા તમે ખાસ જો આવી બાબતો છે જે આપણે ધ્યાનમાં રહેતી હોય તો વાંચવામાં આપણે એટલું કેરલેસ બની જાય તો આપણે ધ્યાનમાં ન રહે, તો આવી બાબત પણ અહીંયા પૂછી શકે કે કેટલા પ્રપોઝર અને કેટલા સેકન્ડર્સ એ વ્યક્તિને રાષ્ટ્રપતિ બનવાની લાયક માટે જરૂરી છે અથવા લાયકાતમાં આવશે. બીજું કે એ કોણ હશે એના પ્રપોઝર અને સેકન્ડર્સ, તો કે ભાઈ જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવતો હોય એ જ વ્યક્તિ એનું નામ પ્રપોઝ કરી શકે અથવા એ વ્યક્તિ એને એના નામને સેકન્ડ કરી શકે. તો અહીંયા સિમ્પલ જો મેં તમને ખાલી લાયકાતની જ વાત કરી અને આમાંથી જો પ્રશ્ન બનાવવો હોય તો એટલા ડિટેલમાં પ્રશ્ન બની શકે, જો આપણે એને કેરલેસલી વાંચીએ તો આપણે આવા પ્રશ્નના જવાબ આપવા સક્ષમ નહીં બની. તો મારો મુદ્દો કહેવાનો છે કે કોઈ પણ પદ તૈયાર કરવું હોય, ફરી પાછું અહીંયા લઈ જશે જે બાબત આપણે શરૂ કરી હતી કે કોઈ પણ પદ તૈયાર કરવું હોય તો લાયકાતથી શરૂ કરી એના હોદ્દાની શરતો, ખાસ કરીને હોદ્દાની શરતોના પણ પ્રશ્નો વારંવાર હોય. હોદ્દાની શરતો જેમ કે કેટલા સમય સુધી પદ ધરાવી શકે, કોણ એને પદ ઉપરથી દૂર કરી શકે, કેવા કારણોથી એને પદ ઉપરથી દૂર કરી શકાય. બીજું એની સત્તાઓ અને ફરજો, એ પણ એક ખૂબ અગત્યનો મુદ્દો રહે. એટલે કોઈ પણ હોદ્દો, એમાં સૌથી પહેલી બાબત ફરીથી બોલું છું, લાયકાત, પછી હોદ્દાની અન્ય શરતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, અને એના ઉપરાંત એની સત્તા અને ફરજો. બીજું આપણા જે બંધારણ હેઠળના જે હોદ્દાઓ છે જેમાં ખાસ કરીને હું 3 હોદ્દાઓ વિશે વાત કરીશ કે જેના નામ પણ તમને અત્યાર સુધીમાં કોણ થયું એ ખ્યાલ હોવા જોઈએ, જે વારંવાર એક્ઝામમાં પૂછાય. ઉદાહરણ તરીકે ભારતના રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ અત્યાર સુધીમાં કોણ કોણ થયું એ આપણે ક્રમ વાઇઝ ખબર હોવી જોઈએ. એમાં પણ નાની મોટી બાબતો, કોણ લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહ્યું, કોના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન કટોકટી કે એવી કોઈ પણ જોગવાઈઓ થઈ, કે એના એવી જ રીતના રાષ્ટ્રપતિ જેવું જ અગત્યનું પદ છે વડાપ્રધાન, કે અત્યાર સુધી જે કઈ પણ વડાપ્રધાન થયા હોય તો એ પણ આપણે ક્રમ વાઇઝ ખબર હોવા જોઈએ. અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી જે કોઈ પણ અત્યાર સુધી થયા એ આપણને ક્રમ વાઇઝ ખબર હોવા જરૂરી છે, કેમ કે આ 3 પદ એવા છે કે જેના વિશે એક્ઝામમાં વારંવાર પ્રશ્નો આવે. તો આ અત્યાર સુધીમાં જે લોકો થયા હોય એ વસ્તુ, હું એવું નહીં કહું કે બધા પદોમાં તમને આવું ખ્યાલ હોય, જેમ કે રાજ્યપાલ છે કે આ બધા પદોને આપણે ખ્યાલ હોય એવું જરૂરી નથી, પણ રિસન્ટલી જો કોઈ રાજ્યમાં રાજ્યપાલ કે મુખ્યમંત્રી કે આવું કશું બદલાતું હોય તો જનરલ નોલેજ, કરંટ અફેર્સ અને બંધારણ ત્રણેય દ્રષ્ટિકોણથી મહત્વનું ગણાય.
તો ખાસ કરીને કીધું સૌથી પહેલું પદ કેવી રીતના તૈયાર કરવા એના વિશેની વાત કરી. આમાં કોઈને કઈ સવાલ હોય તો સવાલ પૂછવા માટે વળી 2 મિનિટ આપું છું, 2-5 મિનિટ, પછી વળી પાછો બીજો મુદ્દો કહો કે એના પછી અગત્યનો કયો છે. એની ક્વેશ્ચન હેલો સર, જી હા રાહુલભાઈ બોલો. સર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમએલએ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વોટ આપે એનું મત હા મૂલ્ય કેટલું હોય? જો સામાન્ય રીતે એમએલએ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમાં પણ માત્ર ચૂંટાયેલા કોણ આપી શકે મત? ચૂંટાયેલા લોકો જ મત આપી શકે. બીજું, એના મતોનું મૂલ્ય કાઢવા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિ જે તે રાજ્ય અને જે સંસદના સભ્યો છે એ બંને માટે અલગ અલગ છે. એટલે સામાન્ય રીતે અત્યારે કહું તો આપણા ગુજરાતના સોરી આપણા દેશના જે સાંસદો છે એના મતોનું મૂલ્ય આશરે 708 હતું, 708. અને મતનું મૂલ્ય કાઢવા માટે પ્રોસેસ શું હોય તો કે આખા દેશની અંદર જે કોઈ પણ જે મતદાન થયું હોય, મતદાન સોરી વોટર્સ જે હોય એ વોટર્સના આધાર ઉપર એ મતોનું મૂલ્ય નીકળશે. અને પ્રેક્ટિકલી કહું તો હું તમને એનું સૂત્ર મોકલાવી આપીશ, ખાસ કરીને નોંધતા જાઓ, હું નોંધી લઉં કે તમને એનું સૂત્ર મોકલાવી દઈશ જેના આધારે મતોનું મૂલ્ય નીકળે. હું તમારા મુદ્દા પર કહું એટલે જેના કારણે તમે જે મને પ્રશ્નો પૂછો છો તો ખાસ કરીને તમને એના માટે કઈ વિગત કે જોતી હોય તો તમને મોકલી શકું. બીજા કોઈને કઈ સવાલ હોય તો પૂછો. હા, આના માટે હું સૂત્ર મોકલી દઈશ આપને મતોનું મૂલ્ય કાઢવાનું, કેમ કે અત્યારે જે વન વે લાઈનમાં કહીશું એ સમજાશે નહીં, સમજાવવું થોડું અઘરું બનશે. મને આવડે છે પણ ખાસ કરીને કહું, ઉદાહરણ તરીકે આપણા રાજ્યના વિધાનસભાના સભ્યોના મતોનું મૂલ્ય કાઢવું હોય તો આપણા રાજ્યની કુલ વસ્તી 1971 મુજબની ધ્યાનમાં લેવામાં આવે છે, 1971 મુજબની, 1971 મુજબની કુલ વસ્તી એના છેદમાં જે વિધાન સભ્યો છે એ વિધાન સભ્યોની સંખ્યા, એટલે કે આપણે 182 છે ગુજરાતમાં તો વિધાન સભ્યોની સંખ્યા 182 ગુણ્યા 1/1000 આ ના આધારે વિધાનસભાના સભ્યોના વોટની વેલ્યુ નીકળશે. પછી આ જ રીતના જે આખા દેશના કુલ વિધાનસભાના સભ્યોની વોટની વેલ્યુ મળે એના છેદમાં ચૂંટાયેલા સાંસદોની સંખ્યા મૂકે એટલે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટના વોટની વેલ્યુ ગણાશે. છતાં આ સૂત્ર હું તમને આવી રીતના ઓનલાઈન કેસ નહીં સમજાય, પણ એના માટે હું સ્પેસિફિકલી સૂત્ર પણ મોકલી આપીશ, એ કોઈ ઇશ્યુ નથી. પણ મેં તમને જે આગળ પદ સંદર્ભે કેવી રીતના તૈયારી કરવી એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન અત્યારે હોય તો એ પૂછજો મને. ખાસ પદ કેવી રીતે તૈયાર કરવા છે કોઈને સવાલ તો આગળ વધીએ. ચાલો તો બંધારણમાં જો અગત્યની બાબત સૌથી પહેલી મેં કીધી, ફરીથી રિપીટ કરીશ, બંધારણમાં ભાગના નામ, પછી કયા ભાગમાં કેટલે થી કેટલા આર્ટિકલ્સ આવે છે એ તૈયાર હોવું જોઈએ. એના પછી મેં આગળ કીધું કે બંધારણમાં જે અગત્યના પદો છે એને એક્સટ્રેક્ટ કરી, દરેક ભાગની અંદર જે અગત્યના પદો આવતા હોય એને એક્સટ્રેક્ટ કરી અને એની જે ડિટેલ છે એ આપણે તૈયાર કરવી જોઈએ, લાયકાત, હોદ્દાની શરતો અને હોદ્દાની સમય મર્યાદા કે શરતો, એની સત્તા અને ફરજો. પછી આવી જ રીતના એક બીજો મહત્વનો મુદ્દો છે બંધારણની અંદર બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ. ઉદાહરણ તરીકે આપણા બંધારણ હેઠળ અલગ અલગ સંસ્થાઓની રચના થઈ છે, જેમાં ધારો કે આપણે કેન્દ્ર સ્થાને જોઈએ, કેન્દ્ર સરકારમાં જોઈએ તો સુપ્રીમ કોર્ટ, પછી સીએજી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સીએજી તો એક પદ પણ છે અને સાથે સીએજી એક સંસ્થા પણ છે. પછી એ જ રીતના રાજ્યની અંદર જોઈએ તો હાઈકોર્ટ, એના ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચ અથવા કેન્દ્રીય ચૂંટણી પંચ. તો આવી રીતના જે અલગ અલગ જે સવાલ માટે હું છેલ્લે આપીશ, ક્વેશ્ચન અત્યારે ન લખતા વચ્ચે સવાલ, કેમ કે થોડું યાર ધ્યાન જાય છે, પણ સાંભળજો. તો અલગ અલગ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ ખાસ કરીને તૈયાર કરવી જરૂરી છે. નોંધ્યું હોય તો નોંધી લો, અત્યારે સાથે નોંધ્યું હોય તો નોંધી શકો છો, પણ હું જે બોલું છું જેમાં સૌથી પહેલા આપણે કેન્દ્રમાં જોઈએ તો કેન્દ્રની અંદર, હા બંધારણના 5મા ભાગ હેઠળ સુપ્રીમ કોર્ટ, પછી સીએજી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, પછી આપણી પાર્લામેન્ટ, એ પણ એક અગત્યની સંસ્થા છે. નોર્મલી પાર્લામેન્ટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટની લાયકાતને તો આપણે તૈયાર કરતા હોય, પણ પાર્લામેન્ટ જ્યારે ખાસ કરીને કોઈ પણ બાબત ઉપર કોઈ મુદ્દા ઉપર એને શું પાર્લામેન્ટને સંયુક્ત રીતે શું સત્તાઓ મળેલી છે એના પણ રિલેટેડ ક્વેશ્ચન હોય તો જો 5મા ભાગની અંદર મેં કીધું કે સંસદ, એના ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને સીએજી, પછી 6ઠા ભાગની અંદર જોઈએ તો રાજ્યનું વિધાન મંડળ જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો સમાવેશ થાય, પછી
રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચનો ઉલ્લેખ આમ છઠ્ઠા ભાગમાં નથી, પણ એનો ઉલ્લેખ છે ખાસ કરીને નવમા ભાગની અંદર આપેલો છે. બીજું એના સોરી 15મા ભાગની અંદર આપેલો છે. બીજું એવી જ રીતના આગળ આપણે જઈએ તો કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ, પછી નાણાં પંચ, ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, ભાષા પંચ, લેંગ્વેજ કમિશન. તો આ બધી જે અગત્યની સંસ્થાઓ છે કે જેના વિશે તમારે ડિટેલમાં તૈયાર કરવું ખૂબ જરૂરી છે. અને અગેન કહું કે જ્યારે કોઈ સંસ્થા, એક ઉદાહરણ આપીને સમજાવીશ વધારે ખ્યાલ આવશે. નાણાં પંચ ઉદાહરણ તરીકે એક સંસ્થા છે, તો નાણાં પંચમાં કુલ કેટલા સદસ્યો હોય, પછી નાણાં પંચના સદસ્ય બનવા માટે શું લાયકાત હોવી જોઈએ, નાણાં પંચ કેટલા સમય સુધી કાર્યરત રહી શકે, નાણાં પંચનું મુખ્ય કાર્ય શું. જો એક સંસ્થાને આ લેવલથી આ ડિટેલમાં આપણે તૈયાર કરવી ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલી બાબત જે મેં કીધું આગળ ફરીથી રિપીટ કરીશ, 11મા 12મા નું રાજ્યશાસ્ત્ર, ભારતના બંધારણના ભાગ અને કયા ભાગમાં કેટલે થી કેટલા આર્ટિકલ આવે, અને સાથે પરિશિષ્ટના નામ પણ આપણને આવડવા જોઈએ, પરિશિષ્ટ અથવા શિડ્યુલ અથવા અનુસૂચિ પણ એને કહેવાય. બીજું એના ઉપરાંત અગત્યના હોદ્દાઓ અને સંસ્થાઓ, અગત્યના હોદ્દાઓ અને સંસ્થાઓ એ પણ, અને જે કોઈ પણ હોદ્દા કે સંસ્થા સાથે સંલગ્ન આર્ટિકલ્સ હોય તો આર્ટિકલ્સના સવાલ વારંવાર પૂછાય છે, સીએજી ના, સુપ્રીમ કોર્ટના, કે ચૂંટણી પંચના, આ બધા આર્ટિકલ વારંવાર પૂછાતા હોય છે. પછી બંધારણની અંદર કટોકટીની જોગવાઈઓ એક બહુ અગત્યનું ચેપ્ટર છે, જેમાંથી પણ વારંવાર સવાલો આવે છે, કટોકટી અંગેની જોગવાઈઓ 18મો ભાગ છે, જેમાં આર્ટિકલ 352 થી 360ની અંદર કટોકટી અંગેનો ઉલ્લેખ કરે છે, જે ત્રણ કટોકટીને એની શું શરતો હોય, કેવા સંજોગોમાં લાગશે, કેવી રીતના એ સમય શાસન વ્યવસ્થામાં શું બદલાવ આવશે, તો આ પ્રકારના પ્રશ્નો પણ એમાં પૂછાય છે. તો મોર ઓવર જોઈએ તો આ બંધારણની અંદર આટલા મુદ્દાઓ જો આપણે સારી રીતે તૈયાર કરીએ તો લગભગ બંધારણ સંદર્ભે આપણને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન રહે. બીજું, જે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરે છે, સ્વાભાવિક રીતે લોકોને મનમાં એક ક્વેશ્ચન રહે છે કે ભાઈ પીએસઆઈ ની અંદર તો કાયદો વિષય તો મેન્સમાં જ આવે છે, પણ પ્રિલિમ્સમાં બંધારણને જનરલ નોલેજના ટોપિક તરીકે પ્રશ્નો પૂછી શકે, એટલે તમે ઇગ્નોર ન કરી શકો. તમારે જનરલ નોલેજના બાબતથી કે જનરલ નોલેજના ધ્યાનથી પ્રિલિમ્સમાં પણ બંધારણના પ્રશ્નો પૂછવાની શક્યતા રહે. એટલે અહીંયા આપણે કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની તૈયારી કરીએ છીએ તો એમાં પણ ખાસ યાદ રાખજો, બંધારણ એમાં અતિ ઉપયોગી અને મહત્વની બાબત બની જશે. કોન્સ્ટેબલમાં તો આવે જ છે, એક જ પેપર હોય છે અને જેની અંદર બંધારણના સવાલો પૂછવાની શક્યતા રહે. અને કોઈ દિવસ એવું ના વિચારશો કે ભાઈ આપણે કોન્સ્ટેબલની કે પીએસઆઈ ની તૈયારી કરીશું તો બહુ ડેપ્થમાં ન વાંચવું જોઈએ, એટલે પ્રશ્નોની ડેપ્થ અત્યારે વધી છે અને એ પ્રમાણે આપણે બેકઅપ પ્લાન તરીકે પણ થોડુંક વધારે ઊંડાણમાં તૈયાર કર્યું હોય તો લગભગ એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. અને હું મારા તરફથી અહીંયા તમને બંધારણ એક્સપ્લેન કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ, તમને પ્રશ્નો પૂછવાની પણ હું છૂટ આપીશ, કે મીનવાઇલ તમને જે કાંઈ પણ સમજાવતો એમાં કઈ પ્રશ્નો થાય તો વચ્ચે વચ્ચે તમને ગેપ આપીશ કે ભાઈ આમાં ચલો આટલી બાબતની વાત કરી તો એમાં તમને કઈ પ્રશ્નો હોય તો પૂછી શકો. તો સ્ટીલ જો મેં બંધારણ વિષય વિશેની વાત કરી, એમાં આટલામાં આ બાબતમાં કોઈને કઈ સવાલ ખરો, કોઈ ક્વેશ્ચન? હેલો સર. જી જી રાહુલભાઈ બોલો. હેલો. હા બોલો સર. આ સેબી રે સંસ્થા, રોકાણકારોની સેબી, હા, એ અર્ધન્યાયિક સંસ્થા છે ને? હા, અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય એ હું સાથે સમજાવી દઉં, એ તો છે જ, પણ અર્ધન્યાયિક સંસ્થાનો મતલબ કે જેને સિવિલ કોર્ટ જેવા પાવર્સ હોય, સિવિલ કોર્ટને જેમ કોઈ વ્યક્તિને નોટિસ કરવાનો, સમન્સ કરવાનો અને એની સમક્ષ હાજર રહેવાનો જો આદેશ આપવાનો અધિકાર હોય અથવા સત્તા હોય તો એને અર્ધન્યાયિક સંસ્થા કહેવાય, જેમ આપણી ચૂંટણી પંચ પણ અર્ધન્યાયિક સંસ્થાની અંદર સામેલ થશે. પછી આપણે સંસદ એને આપણે માની લ્યો. હાલો હા સર, આપણે એના સેબી ના નિર્ણય ને પડકારવા હોય તો ક્યાં, હાઈકોર્ટમાં જવાય કે સુપ્રીમ કોર્ટમાં? આ સેબી ના નિર્ણયને આપણે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકીએ. બીજી એક સંસ્થા ન આવે સર? મેં તો બીજી સંસ્થા વાંચ્યું હતું લગભગ. બીજી સંસ્થા એટલે સેબી ના નિર્ણય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન આવે, કઈક નામ હું અત્યારે ભૂલી ગયો, પણ બીજી એક ઉદાહરણ તરીકે હું તો એક સંસ્થા આવે, કેસના ઉદાહરણ સાથે નામ આપું. તમને ખ્યાલ હોય તો એક સત્યમ કોમ્પ્યુટર્સ નામની એક કંપની હતી અને સેબીની સાથે વિવાદ થયો અને એ મુદ્દો છે એ સુપ્રીમમાં ગયો હતો, બરાબર. એ જ રીતના બીજો એક મુદ્દો છે સહારાનો, સહારા ઇન્ડિયા નામની એક કંપની હતી, એક સમયે ઇન્ડિયાની ટીમને સ્પોન્સર કરતી, અને એનો મુદ્દો પણ સેબી અને એની વચ્ચે વિવાદ હતો અને મુદ્દો પણ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ક્લિયર? ઓકે, ફરી પાછું કહીશ કે બંધારણની તૈયારી સંદર્ભે કેવી રીતના, કેમ કે આપણે આજે ટોપિક ઉપર ચર્ચા કરશું, તમે જે મને પ્રશ્નો પૂછો છો જ્યારે આપણે મુદ્દાઓ આવશે ત્યારે એમને સાથે લેશું, પણ બંધારણની તૈયારી સંદર્ભે મટીરિયલ રિલેટેડ
અથવા પેટર્ન રિલેટેડ કે આ હું તૈયારી કરું છું અથવા મેં અત્યાર સુધી કઈ થોડી તૈયારી કરી પણ મને આ રીતના નથી સમજાતું, એવો કોઈ પ્રશ્ન હોય તૈયારી રિલેટેડ કે કેમ તૈયારી કરવી એના સંદર્ભે તો આપ મને પૂછી શકો છો. સર બુક કયો? હા, બુકમાં મેં આગળ કીધું એ પ્રમાણે 11-12 નું રાજ્યશાસ્ત્ર પહેલા પ્રાઇમ ઓફિસિંગ પ્રાઇમરી લેવલ તમારું ત્યાંથી શરૂ થાય અને ત્યારબાદ અત્યારે યુવા ઉપનિષદની એક બુક સારી આવે છે, માર્કેટમાં મોટા પાયે મળે છે પણ એ વધારે ડેપ્થ માટે, પણ આપણું જે મટીરિયલ છે જેની અંદર મેં એક્સટ્રેક્ટ કરી અને જે અગત્યના મુદ્દા છે જે વારંવાર એક્ઝામ સાથે કનેક્ટેડ છે એ રીતના આપણા મટીરિયલની અંદર પણ એ વસ્તુ આપણે તૈયાર કરેલી છે અને ખાસ કરીને વર્ગ 3 કે 1-2 લેવલના પ્રશ્નો પણ આપણા મટીરિયલની અંદરથી ઘણીવાર સીધા આપણે પૂછાય છે. તો મોટા ભાગે સૌથી પહેલા 11-12 નું રાજ્યશાસ્ત્ર, પછી એના ઉપરાંત મેં કીધું એ પ્રમાણે આપણું મટીરિયલ અને સાથે વધારે વાંચવું હોય ડેપ્થમાં લઈ જવું હોય તો યુવા ઉપનિષદની બુક આવે છે, ભારતની બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. એમ લક્ષ્મીકાંત વાંચી શકાય? મને પ્રશ્ન પૂછો ભાઈ. એમ લક્ષ્મીકાંત, પણ એમ લક્ષ્મીકાંત છે એની મર્યાદા છે કે હિન્દી અને ઇંગ્લિશ બેમાં આવે છે, જો એના ઉપર તમારી સારી પકડ હોય તો એમ લક્ષ્મીકાંત માંથી પણ વાંચી શકાય. પણ મારા મતે આપણું યુવા ઉપનિષદ ને જો તમે કમ્પેર કરો, ગુજરાતની જે યુવા ઉપનિષદની છે એને કમ્પેર કરો તો એ મોટા ભાગે આપણે એમ લક્ષ્મીકાંતની સાથે મેચ થાય છે. સાહેબ આપણે વિકલ્પ કોટવાની આવે છે બંધારણ હા, માટે. વિકલ્પભાઈ ની મેં બુક વાંચેલી છે પણ મારા મતે હું હા હું કહીશ કે આ બુક વધારે સારી છે યુવા ઉપનિષદ. ઓકે સર, જે તમે ટોપિક કયો છે તમારા મટીરિયલમાં છે કે અલગથી બુક લેવી જ પડશે? સર સાહેબ, મેં જે તમને ટોપિક કીધો એ આપણા મટીરિયલમાં એ જ રીતના છે, જે રીતના આપણું મટીરિયલ રહ્યું ને એ મારા લેક્ચર માંથી તૈયાર કરેલું છે, જે મેં લેક્ચર્સ લેતો હોય જયારે હું ભણાવું છું એટલે એના આધાર ઉપર ને આપણે જયારે પણ હવે બંધારણનું લેક્ચર ગોઠવશું ત્યારે તમને હું સાથે કહીશ કે એ મટીરિયલ તમે સાથે રાખો કે જેના આધારે આપણે હું અહીંયાથી જે સમજાવું એ તમને સમજવામાં સરળતા રહે. ઓકે સર. કયા કયા વિષયો કઈ રીતે તૈયાર કરવા જોઈએ? હવે જો કરંટ અફેર્સ તમારા મતે કેટલું કેટલા વર્ષ જૂનું કે કેટલા મહિના જૂનું કરંટ અફેર્સ વાંચવું જોઈએ? હું જરા તમને પૂછીશ, તમારા મતે કોઈ જવાબ દેવા ઈચ્છતું હોય તો જવાબ દેશે, તમારા મંતવ્ય. હેલો સર, અવાજ સર તમારો અવાજ કપાય છે. સર અવાજ કપાય છે, સાચી વાત છે. હા, માનો કે વર્ગ 3 ની આપણે તૈયારી કરતા હોય તો આશરે કેટલા વર્ષ જૂનું વાંચવું જોઈએ? અચ્છા, નીચેથી કોઈ જવાબ? 1 વર્ષ. સર તમારે નેટવર્ક ઇશ્યુ છે. ઓકે, 1 વર્ષ. મોટા ભાગના લોકો એવું વિચારે છે કે 1 વર્ષ જૂનું. સર અવાજ કટ થાય છે. અચ્છા, 6 મહિના મે બી. ઓકે, હાજી નારાયણભાઈ શું કહેતા હતા? ઓકે ચાલો, હું બહુ આતુરતાથી રાહ નહીં જોડાઉં, કહીશ અહીંયા જવાબ આપીશ. હકીકતમાં કરંટ અફેર્સમાં એવો કોઈ નિયમ નથી હોતો કે કેટલા વર્ષ જૂનું કે કેટલા મહિનાઓ જૂનું કરંટ અફેર્સ તૈયાર કરવું જોઈએ. જો કરંટ અફેર્સ છે એ રોજબરોજના ખોરાક જેવી વાત છે, આજે તમે તૈયારી શરૂ કરી માની લો તો મારા મતે આજથી વાંચવાનું શરૂ કરવું જોઈએ, આજથી જ વાંચવાનું. એવું નહીં કે આજે મેં તૈયારી શરૂ કરી તો 1 વર્ષ જૂના ન્યૂઝપેપર કે 1 વર્ષ જૂના મેગેઝિન લાવી અને આજે બધું જૂનું વાંચવાનું શરૂ કરું. એનું રીઝન તમને કહું. જો એક બાબત તમે ખાસ સમજો કે જે લોકો આવી માનસિકતા ધરાવે છે કે 1 વર્ષ જૂનું કે 6 મહિના જૂનું વાંચવું જોઈએ, તો એમને કહું કે આજે તમે 6 મહિના જૂનું કરંટ અફેર્સ વાંચવા બેસશો ને તો તમને ગળે જ નહીં ઉઠે. ઉદાહરણ તરીકે એક આખે આખું મેગેઝિન 6 મહિના જૂના મેગેઝિન લઈ આવ્યો, દરેક મહિના એક એક મેગેઝિન આવતા હોય એવા મેગેઝિન લઈને વાંચવાનું મેં શરૂ કર્યું તો હું એ ઘટનાઓ સાથે કનેક્ટ જ નહીં કરી શકું, કેમ કે અત્યારે એ બાબતોમાં ઘણો બદલાવ આવ્યો. બીજું, એમાં નુકસાન એ પણ હોય, એમાં નુકસાન થવાની શક્યતા એ પણ રહે. માનો કે આજથી 3 મહિના પહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોઈ નિયુક્ત થયા હતા, તમે અત્યારે વાંચ્યા, હવે એના પછી 3 મહિના, આમ કેમ કે આ પદમાં તો ઘણી વાર એવું હોય કે એક એક મહિનાની અંદર પણ કોઈ રિટાયર થતું હોય તો એક મહિનામાં જ સુપ્રીમ કોર્ટના બીજા મુખ્ય ન્યાયાધીશ આવી જાય. તેવા સંજોગોમાં માનો કે બીજા ન્યાયાધીશ એના પછીના મહિનામાં બદલાઈ ગયા અને તમે તમારા ધ્યાનમાં એ બાબત ના રહી તો એવા સંજોગોમાં જ્યારે એક્ઝામમાં પ્રશ્નો પૂછાય ત્યારે લોકોથી ભૂલ પડવાની શક્યતા વધારે રહે. આજે તમે કરંટ અફેર્સ વાંચવાનું શરૂ કરો એટલે આજના દિવસથી તૈયારી શરૂ કરો એટલે આજથી જ તમે કરંટ અફેર્સ વાંચવાનું શરૂ કરો અને રોજબરોજ ડે ટુ ડે રૂટીન એને વાંચવાનું રાખો. કરંટ અફેર્સની પાછળ મારા મતે હું કહું તો
વધીને 1.5-2 કલાકનો સમય આપવો જોઈએ મેક્સિમમ, એનાથી વધારે એક દિવસની અંદર તમારે વધારે સમય ફાળવવો ન જોઈએ. એનું રીઝન છે કે કરંટ અફેર છે વિશાળ દરિયો, દરરોજ રોજ બરોજ ઘણી બધી ઘટનાઓ બને છે. તો ઘણી વાર એવું થાય કે લોકો આખો દિવસ બસ કરંટ અફેર્સ જ વાંચ્યા રાખે, બીજા મુખ્ય ટોપિક છે જે એમને પાસિંગ માર્ક ઉપર લઈ જાય એ વિષય ઉપર ધ્યાન ન આપે. તો એવા સંજોગોમાં જો હું કહીશ કે આજથી તૈયારી શરૂ કરી તો આજથી જ કરંટ અફેર્સ વાંચવાનું શરૂ કરો. પણ હવે એ કરંટ અફેર્સ વાંચતી વખતે એક બાબતનું ધ્યાન રાખો. હું તમને એક ઉદાહરણ આપું જેનાથી ખ્યાલ આવશે. ધારો કે 2019ની કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ભાઈ નિર્ભયા કેસ કયા વર્ષમાં થયો હતો. હવે આમ તમે જુઓ તો એ કેસ તો 2012ની ઘટના હશે અને એ સમયે બાબત બહુ ચર્ચામાં રહી હતી. પણ હમણાં રિસન્ટલી એ ચર્ચામાં એટલા માટે આવ્યો કે ભાઈ એના જે દોષિતો હતા એને ફાંસીની શિક્ષા આપવામાં આવી. તો એ મુદ્દો જો અહીંયા પૂછાય કરંટ અફેર્સમાં શું પૂછાય કે કયા વર્ષમાં કઈ એ નિર્ભયા કેસ થયો હતો અને મૂળ મુદ્દો હતો 2012નો, પણ અત્યારે કંઈક ચર્ચામાં આવ્યું એટલે એ પૂછાયું. તો અહીંયા મારો કહેવાનો મતલબ શું છે કે જે કઈ પણ અત્યારે ઘટના ચર્ચામાં આવી એને તમે ડિટેલમાં એના મૂળથી વાંચો. ભલે વાંચવાનું આજથી શરૂ કર્યું પણ એના મૂળથી કે એના ડિટેલથી વાંચવાનું શરૂ કરો. જેપીએસસી પાસનું એક પ્રશ્નનું પણ હું અહીંયા ઉદાહરણ આપીશ જે મારા ધ્યાનમાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે તમને ખ્યાલ હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ આ હંમેશા મુદ્દો ચર્ચામાં રહેતો હોય. તો 2019ની પ્રિલિમ્સની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ભાઈ સિંધુ જળ સંધિ સંદર્ભે કઈ નદીઓનું પાણી છે કે ભારત માત્ર પીવાના પાણી તરીકે અથવા 20% પાણીનો જ ઉપયોગ કરી શકે છે, એના ઉપર હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ કેવી હોય એની બહુહેતુક યોજનાઓ બનાવી શકતું નથી. તો જો મુદ્દો અહીંયા ચર્ચામાં આવ્યો સિંધુ જળ સંધિનો, અને સિંધુ જળ સંધિ છે એ તો આજથી 70 વર્ષ પહેલા થઈ, પણ એ જે જળ સંધિ થઈ હતી અને જે જળ સંધિમાં જે શરતો નક્કી કરવામાં આવી એ શરતો પણ આપણને ખ્યાલ હોય તો આપણે આમાં પ્રશ્નનો જવાબ આપી શકે. એટલે મુદ્દો આમ જોવો તો છે કરંટ અફેર્સનો, પણ પૂછાયું જે સંધિ થઈ હતી એ સમયની બાબત. તો એ રીતના કરંટ અફેર્સ વાંચતી વખતે યાદ રાખો કે આજથી તૈયારી શરૂ કરી આજથી જ વાંચવાનું રાખો, રોજ બરોજ વાંચો અને રોજ બરોજ 1.5-2 કલાકનો સમય મેક્સિમમ. બીજું કે આજે કોઈ પણ મુદ્દો છે ચર્ચામાં છે પણ એનું મૂળ શું હતું, મૂળ ક્યાં હતું એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બીજું કરંટ અફેર્સ માટે હું પર્સનલી કોઈ મેગેઝિન પ્રિફર ન કરતો, હું મારી રીતે ન્યૂઝ પેપરમાંથી કરંટ અફેર્સ મોટા ભાગનો વાંચતો. અને ન્યૂઝ પેપરની અંદર પણ જે આપણે સારા ન્યૂઝ પેપર છે જેમ કે જો ગુજરાતીમાં વાંચવું હોય તો દિવ્ય ભાસ્કર છે, ગુજરાત સમાચાર છે, આપણે રાજકોટ વાળાને ફૂલછાપ તો ફૂલછાપમાં પણ સારા ટોપિક્સ આપેલા હોય છે. બીજું એના ઉપરાંત શક્ય હોય તો રાજ્યસભા કે લોકસભા ટીવી ઉપર ન્યૂઝ જે આવે છે એ ન્યૂઝ જોવામાં, હવે તો આપણે યુટ્યુબ પર પણ જોઈ શકીએ, આપણે એના માટે ટીવી જોવું જરૂરી નથી, ન્યૂઝ એમાં પણ તમને મળી જાય. બીજું કે બુધવાર અને રવિવારની પૂર્તિ કોઈ દિવસ મિસ ન કરી શકે, તો શનિવારની પણ બુધવાર અને રવિવાર, કેમ કે આખા અઠવાડિયાની અંદર જે મહત્વની ઘટના બની હોય તો એ બુધવાર અને રવિવારની પૂર્તિમાં એને આવરવામાં આવે અને બુધવાર અને રવિવારની પૂર્તિમાં એના ઉપર ડિટેલમાં પણ એનાલિસિસ હોય. ધારો કે અત્યારે કોઈ રાજ્યની અંદર ચૂંટણી છે તો એ ચૂંટણીના સંદર્ભે શું બાબતો કોઈ વાદ વિવાદ થયો તો એ બુધવાર કે રવિવારની પૂર્તિમાં એ મુદ્દાને આવરી લેવામાં આવશે. તો બુધવાર અને રવિવારની પૂર્તિ ખાસ વાંચવી. બીજું કરંટ અફેર્સમાં જે કઈ પણ મુદ્દાઓ હોય એ આખે આખા લખવા જરૂરી નથી, પણ તમે માનો કે કોઈ બુક્સ કે નોટ બનાવતા હોય તો એના મુખ્ય મુદ્દા અથવા બુલેટ ટોપિક્સ હોય એ બુલેટ ટોપિક્સ લખી અને તૈયાર કરવા જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી એમાં કે ભાઈ આપણે એક આખે આખો મુદ્દો વાંચ્યો એમાં 5 ટોપિક આપણને અગત્યના લાગ્યા તો એ 5 ટોપિકના બુલેટ ટોપિક્સ બનાવી અને એ આપણે નોંધમાં રાખવી જોઈએ કે જેનાથી આપણે ફરી પાછું એક્ઝામ સમય જો રિવિઝન કરતા હોય એનું તો એક જ વાર આપણે ખાલી ઉપર છેલ્લું પણ જોઈ લઈએ તો આપણે તરત યાદ આવી જાય કે આ મુદ્દો આ સમય આ ચર્ચામાં હતો. કરંટ અફેર્સ સંદર્ભે કોઈ સવાલ કોઈને જે મેં કીધું એમાં કઈ પણ પ્રશ્ન કરો. કરંટ અફેર્સ ના મુદ્દામાં તૈયારી સંદર્ભે મટીરિયલ સંદર્ભે કઈ પણ પ્રશ્ન કરો. નો ક્વેશ્ચન. તમારે લખશો તો હું ત્યાં જોઈ લઉં છું કે તમે બોલી દેજો. હા બોલો હર્ષભાઈ. સર આપણે છાપામાં સર પણ વાંચવાનું શું સર? કોઈ છાપું વાંચ્યું નથી એટલે ખ્યાલ નથી સર મને. ઓકે ગુડ. હા ચાલો જો સૌથી પહેલી વસ્તુ કે સરકારના કામકાજ સંદર્ભે કોઈ મેસેજ હોય સરકારના કામકાજ સંદર્ભે, બરાબર. ઉદાહરણ તરીકે સરકારના કામકાજની અંદર બાબત કહું, કોઈ અગત્યનો હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ બદલાય છે તો એ આપણા સરકારના કામકાજ સંદર્ભે મહત્વની બાબત કહેવાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ અથવા કોઈ રાજ્યપાલ, કોઈ રાજ્યના રાજ્યપાલ બદલાય, કોઈ જગ્યાએ મુખ્યમંત્રી બદલાય, તો આવા મુદ્દા છે જે વારંવાર એક્ઝામમાં આવતા જ હોય. બીજું આ પહેલી બાબત કીધી કે સરકારના કામકાજ સંદર્ભે કોઈ બાબત.
સર અવાજ જ નથી આવતો. મારો અવાજ નથી પહોંચતો તમારા સુધી? ના સર, કટ કટ. સરકારના કામકાજ સંદર્ભે હર્ષભાઈ બોલો. સરકારના કામકાજ સંદર્ભે અથવા એના હોદ્દાના સંદર્ભે, સરકારી હોદ્દાના સંદર્ભે કોઈ એવા બદલાવ, અગત્યના બદલાવ આવતા હોય તો એ આપણા માટે અગત્યનું કારણ. પછી બીજી બાબત એ વસ્તુ હંમેશા હું કહું કે જે ઘટના મોટા સમુદાયને અસર કરતી હોય, જે ઘટના મોટા સમુદાયને અસર કરતી હોય, મોટો સમુદાય એટલે એનો મતલબ ખાસ કરીને કહું કે આજે કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો અને એ અપ્રતિમ, એટલે કે આ પેલા ક્યારેય નહોતો થયો એવી પ્રકારની ઘટના બની, તો સ્વાભાવિક છે કે એ બાબત આપણા માટે અગત્યની ગણાય. જેમ કે બેરૂટ શહેરની અંદર તમને ખ્યાલ હશે થોડા સમય પહેલા બોમ્બ બ્લાસ્ટ થયો હતો, પણ હવે એમાં તમે જયારે વાંચો છો ન્યૂઝ, ત્યારે ભાઈ બોમ્બ બ્લાસ્ટ કયા કઈ કઈ બાબતના કારણે થયો, એટલે કે કયું એવું કેમિકલ કે કઈ એવી બાબત હતી કે જેના કારણે થયો, કયા દેશમાં થયો, સ્વાભાવિક છે કે બાબત આખી દુનિયામાં ચર્ચામાં રહી, ચર્ચાસ્પદ રહી, તો એ બાબત આપણને પૂછાવાની શક્યતા એક્ઝામમાં રહે. તો જે બાબત કે જે ઘટના મોટા સમુદાયને અસર કરતી હોય, એ મોટા સમુદાયને અસર કરનારની બાબત આપણે હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. પછી ત્રીજી બાબત, સર સોરી ડિસ્ટર્બ કરું છું, તમે ચર્ચા કરો છો એ મુદ્દે એક વસ્તુ ક્લિયર કરજો ને છોકરાઓને, કે કોરોના જે ચાલ્યો, કોરોના કાળ અત્યારે, તો કોરોનામાંથી જે બે ચાર પ્રશ્નો તમારી દ્રષ્ટિએ પૂછાઈ શકે એવા હોય કદાચ કરંટના સેન્સમાં, તો એ શું, તો એ જરા વિદ્યાર્થીઓને કહેજો. ડાઉટ જેમ કે કોરોના છે બરાબર, તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો, પછી એનું સાયન્ટિફિક જે કઈ પણ નામ, ક્યાંથી ઉદ્ભવ થયો, એનું સાયન્ટિફિક નામ, એના સિમ્પટમ્સ કઈ કઈ બાબત, એના સિમ્પટમ્સ છે બરાબર, અને એના સંદર્ભે માનો કે ભવિષ્યમાં કોઈ રસી કે કોઈ મળી જાય તો એને કોણે શોધી અથવા કઈ સંસ્થાએ શોધી, એ બાબતે એમાં પૂછાવાની શક્યતા રહે. એમાં ઘણા લોકો આંકડા પણ કરતા હોય, પણ એ આંકડા પૂછાવાની શક્યતા રેરેસ્ટ રેર હોય કે ભાઈ કેટલા લોકોના મૃત્યુ થયા, રેરેસ્ટ રેર એટલે ઓછામાં ઓછી પૂછવાની શક્યતા. ઓકે, તો હા, જો કરંટ અફેર્સમાં ફરી પાછું કહીશ. હા હર્ષભાઈ બોલો, તમારું સ્પીકર ચાલુ છે. ઓકે સર, કોવિડ નું ફૂલ ફોર્મ પૂછી શકે ને સર, કોરોના? હા, કોવિડ નું ફૂલ ફોર્મ પૂછી શકે. ઓકે સર, બીજું, હા સોરી, બીજી બાબત કે જે મોટા સમુદાયને અસર કરે છે, કીધું સૌથી પહેલું એવું કીધું કે જે સરકારના કામકાજ સંબંધે હોય, બીજી બાબત કે જે મોટા સમુદાયને અસર કરતી હોય, અને ત્રીજી બાબત યાદ રાખજો કરંટ અફેર્સમાં આ પણ, કે એવી કોઈ ઘટના કે જે અત્યાર સુધીમાં ન બની હોય, પહેલી જ વખત બની હોય, ફર્સ્ટ ટાઈમ, તો સ્વાભાવિક છે એ પૂછાવાની શક્યતા પણ મોટા ભાગે રહે. જેમ કે ઓલિમ્પિક્સ જેવી રમત છે, જેમાં કોઈ એવી રમત છે કે જેમાં ભારતને કોઈ દી ગોલ્ડ મેડલ નહોતો મળ્યો, પણ એ ગોલ્ડ મેડલ મળ્યો, તો સ્વાભાવિક છે કે એ પ્રશ્ન, એમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે. અને એમાં પણ આપણે ડેપ્થ તો એ જોવી જોઈએ. મને મેં અત્યાર સુધી વર્ગ 3 ની પરીક્ષાઓમાં જ ઘણા એવા પ્રશ્નો જોયા કે ભાઈ કોઈ વ્યક્તિને ગોલ્ડ મેડલ મળ્યો હતો તો એ કઈ રમત માટે મળ્યો હતો. હવે રમત એટલે એવું જ નહીં ખાલી, તમને એ પણ ખબર હોય, ધારો કે રાઇફલ શૂટિંગ માટે મળ્યો, તો રાઇફલ શૂટિંગમાં પણ પેટા પ્રકાર હોય, 10 મીટર, 20 મીટર, 50 મીટર, જે કાંઈ પણ એના પેટા પ્રકાર હોય, એ પણ આપણે થોડું, એટલે કે જે વાંચો છો એ ડેપ્થમાં વાંચો, ઉપર છલ્લું વાંચીને એવું ન માની લેશો કે ભાઈ આપણે તો હવે કરંટ અફેર્સમાં આનાથી વધારે કાંઈ કરવું ન પડે. જે વાંચો એ ડેપ્થમાં વાંચો, ઉપર છલ્લું ખાલી ન વાંચો બરાબર. બીજો કોઈ સવાલ? આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો, ફરી પાછું યાદ અપાવી દઉં કે જે ઘટના કોઈ કોઈ દિવસ ન બની હોય, પહેલી જ વખત બની હોય, પછી રમત ગમત સંદર્ભે હોય, પોલિટિક્સ સંદર્ભે હોય, કોઈ પણ સંદર્ભે હોય. બીજું કે એવી કોઈ પણ બાબત, એવી ઘટના જે મોટા સમુદાયને અસર કરે છે, અને એવી કોઈ પણ બાબત કે જે સરકારના કામકાજ સંદર્ભે અગત્યની ગણાય. ક્લિયર બધાને કરંટ અફેર્સ માટે? આના સિવાય કોઈને કઈ સવાલ ઉદભવતો હોય કરંટ અફેર્સ માટે, કઈ પણ મનમાં પ્રશ્ન થતો હોય તો મને પૂછી શકે. ચાલો, શું મોર ઓવર મેં તમને અત્યાર સુધી ઇતિહાસ, ભૂગોળ, ભારતનું બંધારણ, રાજ્ય વ્યવસ્થા અને કરંટ અફેર્સ ની વાત કરી. હવે એના ઉપરાંત મેથ્સ અને રીઝનિંગ, જો મેથ્સ અને રીઝનિંગમાં હું ખાસ સલાહ આપીશ કે જે લોકોનું મેથ્સ અને રીઝનિંગ નબળું છે તો એ મેથ્સ અને રીઝનિંગ થી ભાગે નહીં. પણ તમે જરા વિચારશો કે તમારું મેથ્સ અને રીઝનિંગ શા માટે નબળું છે, તો કેમ કે મેથ્સ નો પાયો આપણો જો નબળો હોય તો મેથ્સ રીઝનિંગ આપણું નબળું રહે.
તો જે લોકોનું મેથ રીઝનિંગ નબળું છે એને હું સૌથી પહેલી સલાહ આપીશ કે એ લોકોએ પાળા તૈયાર કરવા જોઈએ. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદ બાકી આ ચાર વસ્તુ મેથ્સ નો પાયો ગણાય. પછી ગમે તે લેવલ ઉપર તમે જાઓ, ફિઝિક્સ નું પણ મેથ્સ હોય, અઘરા લેવલ નું આપણે ગણીએ, પણ આ એનો પાયો ગણાય. ભાગાકાર, સરવાળો, બાદ બાકી અને ગુણાકાર, અને ગુણાકાર ભાગાકાર કરવા માટેનો પાયો ગણાય પાડા. જો તમને પાડા ન આવડે તો તમને ભાગાકાર ગુણાકાર ન આવડે, અને ભાગાકાર ગુણાકાર ન આવડે તો એનો મતલબ તમને મેથ્સ ન આવડે. તો જે લોકોનું મેથ્સ નબળું છે એ સૌથી પહેલા પાડા શીખે, પાડા તૈયાર કરે, અને ત્યારબાદ અગર હું કહું તો એના પછી સ્ટેપ બાય સ્ટેપ લસાઅ, ગુસાઅ, મને જ્યાં જવું હોય અહીંયા પેલા વાત સાંભળો મારી. અક્ષિતભાઈ ને જીતેનભાઈ બીજા કુતા હોય એટલી જે રિમૂવ કરી દીધા છે ભાઈ સર. હા ઓકે, ખબર એને ફોન ચાલુ રહી ગયો છે ભાઈ. હા હા, એવળે કંઈક બોલી જાય એમ હતા એટલે પછી ગુસ્સામાં હતા. કઈ વાંધો. સો કરંટ અફેર સંદર્ભે કોઈને કઈ સવાલ આવે, આ સુધી મેથ રીઝનિંગ ની વાત કરો જો આવું થાય. ઓકે, મેથ રીઝનિંગ માં મેં કીધું પાડા, અને પાડા પછી ગુણાકાર ભાગાકાર, અને એના પછી તમે લસાઅ અને આવી બધી સામાન્ય બાબત છે જે સૌથી પહેલા તમારે તૈયાર કરવી જોઈએ. અહીંયાથી તમને બેઝિક્સ થી જ આપણે શીખવવામાં આવે છે, શીખવવામાં આવશે. તો મારા મતે આટલા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખી અને તૈયારી શરૂ કરો. સ્ટીલ કોઈને કઈ ક્વેશ્ચન હોય તૈયારી રિલેટેડ તો આ મારું તૈયારીની માર્ગદર્શન આપતું છેલ્લું લેક્ચર છે. હવે એના પછી હું ટોપિક ઉપર સીધી આ લેક્ચર લઈશ. સર, સ્પેશિયલ પીએસઆઈ માટે આપણે તૈયારી કરી છે બરોબર, ક્ષેત્રફળ, ઘનફળ આ વસ્તુ ભૂમિતિ માંથી પૂછાય. હેલો સર. જી સર, હમણાં બિહાર ની અને આપણે ગુજરાત ની ચૂંટણી ગઈ તો એમાંથી પ્રશ્ન નીકળે કઈ? હા, પૂછી શકે કઈ બેઠક ઉપર કોણ વિજેતા થયું એવો પ્રશ્ન, પણ સામાન્ય રીતે પાર્ટી રિલેટેડ પ્રશ્ન ન પૂછે. એવું પૂછી લે કે નીચેનામાંથી કયા કયા રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાય અથવા મુખ્ય ચૂંટણી યોજાય, આવો પ્રશ્ન પૂછી શકે. ખાસ ભૂતકાળમાં પૂછાયેલા પણ છે, જીપીએસસી માં પૂછાયું હતું પુડુચેરી એની ચૂંટણી સંદર્ભે, બાય ઇલેક્શન હતું તો એમાં પૂછાયું હતું પ્રશ્ન. સારું, ચાલો. તો મિત્રો, લેંગ્વેજ છે એ સરખી જ હોય છે, પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓ શીખતાથી હોય કે મારે તો પીએસઆઈ ની જ તૈયારી કરવી છે, તલાટી નથી કરવી. તો એ એક જરાક એ લોકોને ક્લિયર કરીને કહો કે ભાઈ એવું ન હોય, તૈયારી કોમન હોય, આ બધું એમાં આવી જતું હોય, ક્યાં થોડો ડિફરન્સ પડે છે એ સમજાવો અને શું કોમન છે એટલું. એના માટે હું મારું પોતાનું ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવે. 2012 ની અંદર મારે 3 અલગ અલગ પરીક્ષા દેવાની હતી, જેમાં દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની હતી જે સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષાનું આયોજન કરે છે, પછી બીજી હતી સ્પીપાની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ની, અને ત્રીજી પરીક્ષા હતી ગૌણ સેવા પસંદગી મંડળ ની, જે આપણે બિન સચિવાલય ક્લાર્ક ની આ પરીક્ષા. એટલે મારે આ ત્રણેય પરીક્ષાઓ ત્રણ ઉપરા ઉપર દિવસ બરાબર, માનો કે 20 ઓગસ્ટે પરીક્ષા હતી બિન સચિવાલય ક્લાર્ક ની, 21 હતી દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની, અને 22 તારીખે પરીક્ષા હતી સ્પીપા ની. તો જો આમ જુઓ તો ત્રણેય પરીક્ષાના આ સિલેબસ એમાં ઘણું બધું અલગ છે, પણ મેં કોઈ દિવસ પરીક્ષાને ધ્યાનમાં રાખી નથી. સાંભળજો, પરીક્ષાને એનો મતલબ કે કઈ પોસ્ટ માટે હું એપ્લાય કર્યું છે એ ધ્યાનમાં નથી રાખતો. હું સૌથી પહેલા એ બધી પોસ્ટ ની અંદર કોમન સબ્જેક્ટ કયા છે, કોમન સબ્જેક્ટ જેમ કે ભાઈ હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, જનરલ સાયન્સ, મેથ્સ અને રીઝનિંગ, આ બધામાં કોમન છે. હવે પછી હું શું જોઈશ કે ભાઈ આ પરીક્ષામાં કઈ બાબત એવી છે કે જે એક પરીક્ષાથી બીજી પરીક્ષામાં અલગ છે બરાબર, અને એના આધારે હું પ્રાયોરિટી લેવલ નક્કી કરીશ કે ભાઈ નજીકના સમયમાં કઈ પરીક્ષા છે, હું કોના પર ફોકસ કરું. પણ તમે જોશો તોય મોર ઓવર, જો આપણે આટલા સબ્જેક્ટ તૈયાર હોય તો આપણે કોઈ પણ પરીક્ષા દઈ શકીએ. એટલે એના માટે એવું નથી કે ભાઈ હું પીએસઆઈ ની તૈયારી કરું છું તો હું આ લેવલનું કાલ આ જ વાંચીશ.
હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું ને, આજના લેક્ચરમાં જે કહું, ધારો કે ભારતના રાષ્ટ્રપતિનું અતિથી અતહથી ઇતિ તમને ખબર હોય કે એમના પદની લાયકાત, હોદ્દાની શરતો, પદ ઉપર ક્યારે સત્તા અને ફરજો, આ બધું તમને ખબર હોય તો તમે રાષ્ટ્રપતિના સંદર્ભે પૂછેલા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. હવે પીએસઆઈ માટે રાષ્ટ્રપતિનો મુદ્દો અલગ હોય ને તલાટી માટે અલગ હોય એવું નથી બનતું. મારા મતે સબ્જેક્ટ આપણા સ્ટ્રોંગ હોય, જે સબ્જેક્ટ આવે છે એ આપણા સ્ટ્રોંગ હોય, આપણે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકીએ. તો અહીંયા એ જે મેન્ટાલિટી આપણી, હા, ઉદાહરણ તરીકે પીએસઆઈ ની તમારે તૈયારી કરવી છે તો તમારે લો વિષય કરવો પડે, અને તલાટીની પરીક્ષા તમે દેતા તેમાં લો નથી પૂછાતું. પણ કોઈ એવું કે મારે તલાટીની તૈયારી કરવી, પીએસઆઈ ની નથી કરવી, તો તમે લો ના કરશો, તમને કોણ લો કરવાનું કે? બાકી તો બધું કોમન જ આવે છે. એટલે તમારા સબ્જેક્ટ જો પરફેક્ટ હોય, સબ્જેક્ટ સ્ટ્રોંગ હશે, તો તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો. અને મારા મતે તમારું ફોકસ સબ્જેક્ટ ઉપર હોવું જોઈએ, નહીં કે એક્સ વાય ઝેડ પ્રકારની તમે પોસ્ટ માટે એપ્લાય કરો. અત્યારે સર આમાં ઘણા બધા મિત્રો એવા છે કે જે સીએચએસએલ આવી છે અત્યારે, કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ સ્ટાફ સિલેક્શન, તમે બે ત્રણ વાર ક્લિયર કરી છે, તો એ વિશે થોડુંક એમને આ તૈયારી એને ક્યાં કામ લાગે અને મને શું એક્સ્ટ્રા કરવું એ થોડુંક કહેજો. મેં જયારે તૈયારી શરૂ કરી હતી, સીએચએસએલ અને સીજીએલ બે મેં પાસ કરી હતી, અને જયારે તૈયારી શરૂ કરી હતી ત્યારે સૌથી પહેલા હું જૂના વર્ષોના પેપર્સ લાવ્યો હતો, એટલીસ્ટ છેલ્લા પાંચ છ વર્ષના કિરણ પ્રકાશન ની બુક લાવ્યો હતો મને યાદ છે. અને એનું માળખું મેં આખું જોયું, જેમાં મોટા ભાગે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને જીકે, અને જીકે ની અંદર પણ પેટા ટોપિક જે આ બધા છે આપણા જનરલ સાયન્સ ના હોય કે હિસ્ટ્રીના, જીઓગ્રાફીના, બંધારણના, આ બધા. એટલે મારા તમે ચાર સેક્શનમાં એ પરીક્ષા આવતી કે એક પેપરમાં ચાર સેક્શન હોય, પચાસ પચાસ માર્કના સેક્શન હોય. તો જો આ પરીક્ષા પાસ કરવી હોય તો સ્વાભાવિક છે કે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ આ ત્રણ આ ચારે ચાર વિષયમાંથી, મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ, આ ચાર વિષયમાંથી કમસે કમ તમારા ત્રણ વિષય સ્ટ્રોંગ હોવા જોઈએ, અને એક વિષય ભલે સ્ટ્રોંગ ના હોય પણ એમાંથી તમારે કંઈક તો માર્ક લેવા પડે જો ક્લિયર કરવી હોય તો. એટલે ચારે ચાર ટોપિક એટલા મહત્વના છે. બીજું, મારા સમયમાં સેક્શન વાઇઝ કટ ઓફ નહોતા આવતા, અને અત્યારે પણ લગભગ સ્ટાફ સિલેક્શન કમિશનમાં સેક્શન વાઇઝ કટ ઓફ નથી હોતા, છતાં પણ આપણે એનું જે નોટિફિકેશન આવે, નોટિફિકેશનમાં એની માહિતી આપી એને આપણે અનુસરવી જોઈએ. ત્રીજી વસ્તુ, આ પરીક્ષા ક્રેક કરવા માટે, અગેન જે આગળ મુદ્દા કીધા એ તો બધા વિષયોમાં લાગુ પડે છે કે જે આપણા વિષય સ્ટ્રોંગ બનાવવા જોઈએ, પણ સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યની બાબત બને. એટલે તમારી એક લેવલની તૈયારી પહોંચે પછી એવરી વીક ની અંદર ઓછામાં ઓછા બે થી ત્રણ પેપર સોલ્યુશન વારંવાર કરવા જોઈએ. વીક ની અંદર બે થી ત્રણ પેપર, 200-200 માર્કના, જેમાં આપણે સ્પેસિફિકલી ઘડિયાળ લઈને બેસવાનું અને બે કલાકની અંદર આપણે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકીએ છીએ, એમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ આપણે જોવા. એટલે મારા મતે ટાઈમ મેનેજમેન્ટ પણ એમાં ખૂબ અગત્યની બાબત બને. નમસ્તે સર, એક ક્વેશ્ચન છે. જી, અત્યારે હું સિનિયર ક્લાર્ક માટે સ્પેશિયલ તૈયારી કરું છું, કારણ કે એક ફોર્મ ભરેલું છે એમાં. જી, અને એમાં મારે છે ને, હું બેઝિકલી સાયન્સ માંથી આવું છું, એટલે બંધારણ, જાહેરવટ અને પંચાયતી રાજ પર્સનલી મારા માટે થોડાક અઘરા છે, તો એને કેવી રીતના પ્રિપેર કરવા જેથી આપણે આ પરીક્ષા માટે ટૂંકમાં. આજે લેક્ચર જ એનું હતું, બંધારણ કેવી રીતના તૈયાર કરવું જોઈએ એના ઉપર જ આજે હતું. તમે હાજર હતા જયારે હું બોલ્યો ત્યારે લેક્ચરમાં? થોડોક લેટ આવ્યો હતો. તો આપણું જે આજનું છે ને રેકોર્ડિંગ આખું મૂકેલું છે લેક્ચરનું, બરાબર, એમાં શરૂઆતમાં જ આપણે રેકોર્ડિંગ મૂકશું એનું. તો એમાં બંધારણ કેવી રીતના તૈયાર કરવું જોઈએ એની આખી ડેપ્થમાં મેં વાત કરી છે. એટલે બંધારણ, જાહેર વહીવટ અને પંચાયત રાજ, એના માટે મટીરિયલ ને બધી વાત આજના લેક્ચરમાં કરી છે. એટલે ફરીથી રિપીટ નહીં કરું, તમે આજનું જે આપણું રેકોર્ડિંગ છે એ જોઈ લેજો. ઓકે, થેન્ક યુ સર. હેલો સર. હાજી હર્ષભાઈ. સર, મારી રીડિંગ ની સ્પીડ પણ ઓછી છે અને મેથ્સ પણ ઓછું છે સર, તો કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકું સર? મેં આગળ કીધું પ્રમાણે કે પેલા જો આપણું મેથ્સ નબળું હોય તો પાયો તૈયાર કરવો પડશે, અને પાયો તૈયાર થઈ જાય પછી આપણે પ્રેક્ટિસ લેવલ ઉપર લઈ જવું પડે. આજ ઉદાહરણ તરીકે એક સમય હતો જયારે મેં તૈયારી શરૂ કરી તો મારું પોતાનું મેથ્સ નબળું હતું, પણ મેં સૌથી પહેલા પાડાને બધું તૈયાર કર્યું, અને પછી સ્ટેપ બાય સ્ટેપ જયારે આગળ ગયો, ધારો કે એક ચેપ્ટર એવું છે કે આજની તારીખે હું મતલબ એના પ્રશ્નોના જવાબ છે એ વાંચીને પણ આપી શકું છું, એ લેવલ સુધી પણ આપણે પહોંચી શકીએ. ઉદાહરણ તરીકે તમને કહું, સમય ઝડપ અને અંતરનો ટોપિક છે, તો સમય ઝડપ અંતરમાં જો મને ભાગાકાર ગુણાકાર કે પાડા ન આવડતા તો કોઈ દિવસ એ ચેપ્ટર મને આવડે જ નહીં. તો એ સૌથી પહેલું પાયો મજબૂત બનાવશો તો તમને મેથ્સમાં સ્પીડ વધશે, પાયો મજબૂત હશે તો જ સ્પીડ વધશે. બાકી મોટાભાગના જે સ્પીડનો પ્રોબ્લેમ હોય છે મેથ્સમાં એનો પાયો નબળો હોય છે. વાંચવું એટલે સમજવા માટે આપણે વાંચીએ છીએ.
સમજવા માટે સર, કેમ કે અચકાઉ છું તો સર સ્પીડ માં વાંચી ન શકું ને સર, જેથી પેપર માં સર લેટ થઈ જાય ને સર બધા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સર. નહીં આ સાંભળજો, રીડિંગ સ્કિલ આ બેઝિકલી શું છે, આપણે જેમ વધુ વાંચીએ ને એમ આપણી સ્પીડ વધે, મારું એવું માનવું છે. આપણે જેમ વધારે વાંચીએ, જેમ વધુ વાંચીએ, ફોકસ થી વાંચીએ અને સમજીને વાંચીએ એમ આપણી સ્પીડ વધે, બરાબર. બાકી એવું હશે તો આપણે જો તમે પર્સનલી પણ મને ફોન કરજો એટલે થોડું વધારે મારે એમાં પ્રશ્નો તમને પૂછવા પડશે કે એનું રીઝન શું છે. પણ મારા મતે જેટલું તમે વધુ વાંચો, ધ્યાનથી એટલે ફોકસથી વાંચો, તો તમારી સ્પીડ વધશે. તો સર તમને કોલ કરું કે ન કરું સર એના માટે? હા હા કોલ કરજો મને દોસ્ત, કોલ કરજો, કોઈ વાંધો નથી. ઓકે સર, જીતેશ સર ભાઈ નંબર લઈ લો સર. ઓકે સર, જી જી નંબર લઈ લેજો. ઓકે સર. સર આ પીએસઆઈ માં લો નું 100 માર્ક નું પેપર હોય છે એના વિશે કઈ જણાવો ને સર. હા ડેફિનેટલી, હું અત્યારથી લો વિશેની એટલા માટે ચર્ચા નથી કરતો, કેમ કે અગેન લો વિશે મારું એવું માનવું છે કે અત્યારથી તૈયાર કરવો જરૂરી નથી. જો એક્ઝામ આવે તો એક્ઝામ પહેલા એ વિષય આરામથી તૈયાર થઈ શકે. બીજું એમાં મુખ્ય આમ જો તો પીએસઆઈ ની અંદર તમને ખબર છે 9 કાયદા છે, અને 9 કાયદાની અંદર હાર્ડલી 4 કે 5 જ કાયદા આવે છે જે મોટા ગણી શકાય, બાકી બધા કાયદા બહુ નાના નાના છે. ધારો કે અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો, તો એ કાયદો બહુ જ નાનો છે અને તમે ધારો સવારથી સાંજ સુધીમાં કાયદો આખો તૈયાર થઈ જાય, એમાં બહુ જાજો સમય ન લાગે. હા મેં આગળ જે કીધું કે ભાઈ બંધારણમાં બંધારણની જેમ જ પેલા કોઈ પણ કાયદો તૈયાર કરવો તો એમાં એમાં પણ ભાગના નામ અને કયા ભાગમાં કેટલેથી કેટલી કલમો આવે છે એ આપણે તૈયાર કરવું જરૂરી છે. જેમ કે લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલની પરીક્ષામાં મોટા ભાગે ભાગના નામ પૂછાતા હતા, કયા ભાગમાં શું આવ્યું છે એવા પ્રશ્નો પણ પૂછાતા. હવે જે લોકોએ માત્ર આઈએમપી આઈએમપી કલમો ગોખી હોય પણ એને ભાગનું નામ ન ખબર હોય તો એ પ્રશ્નના જવાબ આપવા સક્ષમ ન બને. તો અહીંયા પણ જો આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આ ત્રણમાં તો ખાસ ભાગના નામ આપણને આવડવા જોઈએ, જેમ બંધારણમાં પણ આપણને આવડવા જોઈએ. બીજું એના ઉપરાંત પછી કયા ભાગમાં કઈ અગત્યની કલમો છે અથવા એ કલમોની અંદર શું અગત્યની બાબત દર્શાવી છે એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એક ઉદાહરણ આપું એટલે તમને સમજાશે. જેમ કે સીઆરપીસી 164 સીઆરપીસી 167, તો 167ની કલમ છે કે જેમાં શું છે કે ભાઈ કેટલા સમયમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ, પછી રિમાન્ડના દિવસો કેટલા હોઈ શકે, આવો મુદ્દા મુદ્દા વાઇઝ વિગતો એમાં આપી હોય જે આપણે તૈયાર કરવી ડિટેલમાં તૈયાર કરવી જોઈએ. આમ જુઓ તો પણ આમ જો તો એ કલમ છે 4 પેજની છે, પણ 4 પેજ આખા આખા ન કરો પણ એમાંથી અંડરલાઈન કરીને અમુક વસ્તુ આપણે તારવવી પડે કે આ વસ્તુ એક્ઝામમાં આપણને પૂછાવવા માટે યોગ્ય હોઈ શકે. તો એમાં હું ડેફિનેટલી હું પોતે લો ના લેક્ચર લઉં છું એટલે લો માં તો હું આપને મદદ કરી શકું બધા, અને તમને એમાં પણ હું પૂછવાની તક આપીશ કે ભાઈ કોઈ વસ્તુ ના સમજે તમે પૂછી શકો. ચાલો તો આજે અહીંયા હું મારું લેક્ચર સમાપ્ત કરું છું અને બધાને આવનારા તહેવારોનું ખૂબ ખૂબ અભિનંદન. તબિયત અને સ્વાસ્થ્ય બધા સાચવજો અને ફટાકડા ફોડવામાં ખાસ ધ્યાન રાખજો, બીજાને કે પોતાને નુકસાન ન પહોંચાડશો. હેપી દિવાળી, હેપી ન્યુ ઇયર એડવાન્સમાં બધાને, થેન્ક યુ વેરી મચ.